સેવા એ જ સંકલ્પના સૂત્ર સાથે સુરતમાં કોરોના જેવા મહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી લોકડાઉનનું પાલન કરતા પોલીસ અને ટ્રાફિકના જવાનો માટે મમતાબેન પટેલ પાકું ભોજન ઘરેથી બનાવીને જમાડી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસે જ્યારે પ્રવેશ કરી લીધો છે ત્યારે ભારતવાસીએ 21 દિવસનો લોકડાઉન કર્યો છે. ત્યારે જરૂરિયાતમંદને જે ખાવાની જે વસ્તુઓ ચીજ વસ્તુઓ છે જે પોલીસો ખડે પગે બંદોબસ્ત કરી રહ્યા છે તેમના માટે ખાવાનું જે સામાજિક સંસ્થા હોય કે ગમે તે હોય, પરંતુ આજે જે સુરતી લાલાઓ છે જે લોકોમાં જાણીતા હોય છે, સુરતી લાલાઓ છે તે ઘરના બહાર ઘરેથી રસોઈ બનાવીને પોલીસના સ્ટાફને ખાવાનું લઈને આવ્યા છે. આપણી સાથે એક બેન છે જે પોતાના ઘરેથી ખાવાનું બનાવીને લાવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું એમનું શું કહેવું છે. જી બેન, આપનું નામ? મમતા પટેલ. જી બેન, આ તમે જે ખાવાનું લાવ્યા છો આપણી કોઈ સંસ્થા ખરી? ના સર, ખાલી ઘરેથી બનાવીને લાવવાનું. જે તમે 18 કલાકની ડ્યુટી કરો છો ઉભા ખડા પગે, બસ એ લોકો માટે થોડી સેવા અમારી. જી બેન, આજે તમે જે સેવા આપી રહ્યા છો તે તમે તમારા મનથી આપી રહ્યા છો કે પછી શું છે હકીકત જણાવશો? સર, મનથી જ, જે આપણે થોડું તો થોડું કંઈ તો કંઈ કરી શકીએ ને આપણે દેશ માટે, બસ એના માટે જે આપણાથી થાય થોડું ઘણું કરીએ છીએ. જી, આપ જણાવશો, આપ જે સેવા કરી રહ્યા છો, અમુક તો સામાજિક સંસ્થાઓ જ રોડ ઉપર ફરતી હોય છે, ત્યારે તમે તો ઘરથી પોતાના રસોઈમાંથી બનાવીને જે લોકો રસોઈ માટે બલખા મારી રહ્યા છે બજારમાં જઈને, તમે પોતાના ઘરમાંથી રસોઈ બનાવીને લોકોને અને પોલીસ સ્ટાફને ખવડાવી રહ્યા છે, શું છે હકીકત જણાવશો? જ્યારે દેશમાં કોરોના વાયરસ પ્રવેશ્યો છે ત્યારે 21 દિવસનું સરકારે લોકડાઉન આપ્યું છે. પોલીસની જે ડ્યુટી છે એની સુરક્ષા કરે છે, તો એમને ખાવાનું પહોંચાડવા માટે એ પબ્લિકની બી ફરજ બને છે. તો એટલા માટે અમે એમને જમવાનું આપીએ છીએ, ભૂખ્યાને ભોજન આપીએ છીએ, અને કોઈ બી સંસ્થાની અમે અમારા રીતે ઘરેથી જ બનાવી નીકળેલા છીએ. અને પબ્લિકને મારી વિનંતી છે કે ઘરે જ રહે અને સુરક્ષિત રહે.